नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। हवे आपणे जोवाना छे हेलो आल्केन अने हेलो एलिन संयोजकना आईपीसी ना आगळना लेक्चरमां मे तमने त्या सामान्य नामनी चर्चा करी। सामान्य नाम पछी हवे आपणे आईपीसी नाम जोवाना छे। तमे तमने त्यारे एवुं कीधुं के सामान्य नाम छे घणा सरस छे, एना करता आईपीसी नाम बहु सहेला छे। तो आईपीसी नाम मां एटलुं कंई छे नहीं, पण एनी माटे सामान्य बे वात तमारे याद राखवी पड़शे। कई कई वात तमारे एमां याद राखवी पड़शे? तो पहेलुं के हेलो जन माटे हेलो शब्द आवशे। हेलोजन माटे कयो शब्द आवशे? हेलो। एम छो मजामां? एम नहीं। हेलोजन माटे शब्द आवशे हेलो। वगड़ा आ पॉइंट नोट कर लेवा, એટલે પછી રિવિઝન કરો ત્યારે સહેલું લાગે। સરસ મજાને એક પેજમાં લખી પેજ લગાવી દેવાનું, એવું કંઈક કરવાનું, અથવા તો બુકમાં ટેકાવી લેવાનું, ફેર બુક બનાવતા હોય તો એમાં લખી લેવાનું। હેલોજન માટે હેલો શબ્દ વપરાય। આઈયુપીએસસીમાં હાઇડ્રોકાર્બન ના નામની પાછળ આયડ લખાય ને સામાન્ય નામમાં હાઇડ્રોકાર્બન નામની પાછળ જો આપણે આયલ લખીએ, તો સાચું છે તો પ્રોપો વત્તાયલ પ્રોપાયલ એવું લખ્યું છે। સામાન્ય નામમાં લખે આઈપીસી નામની અંદર એ આઈ લખાતું નથી, લખાય નહીં। એના પછી આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહ, એટલે કે હેલોજન, હેલો ને ઓછા માં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું। કઈ મોટી વાત નથી, કારણ કે નંબરિંગ કરશું એટલે ખબર પડી જશે। બસ આ ત્રણ વાત તમારે યાદ રાખવાની છે। શું વાત મળતી કરે યાદ રાખવાની છે? હેલોજન માટે હેલો શબ્દ આવશે, હવે લાઈટ નહીં આવે કારણ કે આપણે આઈપીએસસી નામ આપીએ। હાઇડ્રોકાર્બન નામની પાછળ આઈલ નહીં લખાય, અને ક્રિયાશીલ સમૂહ જે છે હેલોજન જે છે એને ઓછામાં ઓછો નંબર મળે એવી રીતે તમારે નંબરિંગ કરવું। એ નંબરિંગ કર્યા વગર ચાલશે આઈયુપીએસસી નામમાં ફરજિયાત નંબરિંગ થાય। હું હજી કહું છું 11મા ધોરણમાં જે મેં તમને આઈયુપીએસસી ના નિયમો લખાવ્યા એમાંથી કા બે વખત વાંચી નાખજો તો તમને વધારે અનુકૂળ આવશે, વધારે મજા આવશે। આખો ઓર્ગેનિક ની અંદર પછી પાર્ટ 2 નું આપણે ઓર્ગેનિક જેટલું પણ ભણશું એ બધાની અંદર આઈયુપીએસસી નામ તો આવે। બેસ્ટ છે કે અત્યારે તમે એમ થાય ફ્રી છો, થોડો સમય છે, તો આઈયુપીએસસી ના નિયમો બે વખત કંઠસ્થ કરી નાખો, એમાંથી કઈ ડિફિકલ્ટી લાગે તો મને પૂછો, બરાબર? ચાલો આઈયુપીએસસી નામ આપણે આપવાનો પ્રયત્ન કરીએ। આ ત્રણ મુદ્દાઓને બરાબર આપણે યાદ રાખશું। હવે આપણે આઈયુપીએસસી નામ આપીએ તો એના માટે નંબરિંગ કરવા, તો મેં નંબરિંગ કરું છું। હેલોજન ને ઓછો નંબર મળે, હેલોજન ને નંબર ન અપાયો, કાર્બન ને જ નંબર અપાયો, ઘણા હેલોજન ને એક નંબર ઠપકા સર તમે કીધું ને હેલોજન ને ઓછો નંબર મળવો જોઈએ તે રીતે નંબરિંગ કરવા, નંબરિંગ કાર્બન ને તર હેલોજન જે કાર્બન સાથે છે ને તે કાર્બન ને ઓછા માં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરો, એટલે આ 1 આ 2 અને આ 3 તો કઈ રીતે બોલાય? 1 બ્રોમો એમ લખા, 1 બ્રોમો હેલો બ્રોમો આઈપીએસસી છે ને એટલે હેલાઈડ હેલોજન માટે આવશે, હેલો બ્રોમિન છે તો બ્રોમો, 1 બ્રોમો અને 3 કાર્બન લાઈનમાં થયા એટલે આપણે સિમ્પલ આઈલસ લખવાનું, એમને લખવાનું છે, બોલો શું લખાય? 1 બ્રોમો પ્રોપેન, નોટ અ પ્રોપાન, લે બ્રો પ્રોપેન આઈલ આઈલ સામાન્ય નામ થઈ ગયું આઈપીએસસી નામ 1 બ્રોમો પ્રોપેન। આઈપીએસસી નામ એવા નામ છે એના નામ ઉપરથી સ્ટ્રક્ચર લખી શકાય, સામાન્ય નામ ઉચવાળો થઈ એટલે સામાન્ય નામ કરતા આઈપીએસસી નામ ચડિયાતા છે। એટલા માટે ચડિયાતા છે કે આઈપીએસસી નામમાં એકદમ પરફેક્ટતા છે। અહીંયા તમે જે આઈપીએસસી નામ આપો ને અમેરિકાની અંદર કોઈ જાણકાર વ્યક્તિ હોય કેમેસ્ટ્રી નો એનું આઈપીએસસી નામ તમને ખાલી નામ બતાવો રે એટલે સ્ટ્રક્ચર લખી દે આઈપીએસસી નામની આકૃતિ છે। તો અહીંયા આઈપીએસસી નામ થશે 1 બ્રોમો 3 કાર્બન લાઈનમાં એટલે
થોડી ગીચતા થશે કારણ કે હું સાથે સાથે લખું છું. ચલો હવે તમે અહીંથી નંબર આપશો કે 1, 2 અને 3 તો પણ હેલોજન વાળા કાર્બનને બે નંબર મળે. અહીંથી આપો તો બે નંબર જ મળવાનું છે એટલે 1, 2, 3 બે નંબર ઉપર હેલોજન છે. હેલો ક્લોરો ક્લોરીન છે એટલે આપણે બોલશું ને 2 ક્લોરો આપણું છે બરોબર. ટૂંકમાં ક્લોરો 2 ક્લોરો ત્રણ કાર્બન લાઈનમાં એટલે લખાય ને પ્રોપેન. શું લખાય ને પ્રોપેન નોટ આઈ આઈ લખે કરવાનું પ્રોપાઈલ નહીં 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 પ્રોપેન તકા આપણે આવી ગઈ છે નામ આપણું આઈ તો સામાન્ય નામ લાગે સરસ. અહીંયા આઈસો વાળી ગોઠવણી વાપરું છે કમ્પાઉન્ડ એનું આપણે નામ આપવાનું છે. એમાં નંબરિંગ કરી દઈએ ચિંતા નહીં. પહેલું એનું નંબરિંગ જ કરવાનું. હેલો જે વાળો કાર્બન છે એને એક નંબર આપીએ 1, 2 અને 3 લ્યો. થેન્ક યુ નંબરિંગ. આશા રાખું તમને નંબરિંગ દેખાતું હશે. નો દેખાય તો ઝૂમ કરીને જોજો મત દીકરા. સરસ નંબરિંગ થઈ ગયું. હવે તમે અહીંયા જુઓ એક નંબરનો જે કાર્બન છે એના ઉપર હેલોજન છે, બે નંબરના કાર્બન ઉપર ઉપર કંઈક છે CH3. તો હવે એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. મુખ્ય શૃંખલામાં નહીં આવે એટલે ત્યાં તમારે લખવું પડશે 2-મિથાઇલ 1 ક્લોરો અને પછી લખવાનું તમારે પ્રોપેન બરાબર. જગ્યાનો થોડો અભાવ છે હું લખી તો ક્લો પણ છે ભેગું ભેગું થઈ જશે. બે નંબર ઉપર કોણ છે મીથા એટલે લખાય 2-મિથાઇલ 1 ક્લોરો લખશું આપણે શું ત્રણ કાર્બન લાઈન એટલે પ્રોપેન. હવે તમે જુઓ અહીંયા આ નામ લખ્યું ને એ નામને હું અહીંયા લખું છું બરાબર અહીંયા લખું છું એટલે સરસ સાથે સરળ રીતે આપણે સમજી શકીએ. આઈપીએસી નામ હું તમને થોડું ડેપ્થથી આપવાનો પ્રયત્ન કરું છું. મને જે લાગે હવે તમે આ નંબરિંગ આપ્યો આઈપીએસી નામ કરણ કરવા માટે અને એક નંબર કીધો કારણ કે એલો જે ક્રિયાશીલ સમૂહ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ત્યાં જોડાયેલો છે. હવે આઈપીએસી માં તમને શૃંખલા મળી જાય ને તો એની આજુબાજુ ન હોય ને પછી સમૂહ જ કહેવાય. ભલે પછી કાર્બન હોય એક કાર્બન હોય બે કાર્બન એને પછી સમૂહ જ કહેવાય. તો આ તમને શૃંખલા મળી ગઈ આ સીધી હોય શૃંખલા વધુ કાર્બન વાળી શૃંખલા લેવાય તો 1, 2 અને 3 આમ કરો તો ચાલશે. અને 1, 2 અને 3 આ શૃંખલા થઈ ગઈ મુખ્ય શૃંખલા. એના ઉપરનો આ હાઇડ્રોકાર્બન છે છૂટો પડી ગયો શૃંખલાથી જુઓ એટલે હવે એને ક્રિયાશીલ સમૂહ જ કહેવાય. હવે અહીંયા તમે જુઓ બે નંબર ઉપર આ આવેલું છે કોણ CH3 જે શૃંખલાથી છૂટું પડી ગયું. હાઇડ્રોકાર્બન શૃંખલાથી છૂટો પડેલો હોય ને તો પાછળ આયન બને પોઈન્ટ ટુ બી નોટેડ. એટલે તમે લખશો 2 એક કાર્બન હોય એટલે જટિલ લખે મિથેન. એક કાર્બન નામ શું કે મિથેન એટલે અહીંયા 2-મિથેન નો લખાય પાછળ આયન લખવું પડે. કે 2-મિથેન કેવું લાગે 2-મિથાઇલ સરસ લાગે. તો સરસ લાગે એટલા માટે નથી પણ હાઇડ્રોકાર્બન નો કોઈ ભાગ પછી એક કાર્બન હોય કે બે કાર્બન હોય મુખ્ય શૃંખલાથી છૂટો પડી જાય ને એટલે ક્રિયાશીલ સમૂહમાં આવે અને ક્રિયાશીલ સમૂહમાં હોય અને એ પણ પાછો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કે આઈપીએસી નામ બહુ ડેપ્થ વાળા છે. 11મા ધોરણમાં હજી બરાબર ના વાંચી લેજો બાકી આવી ઝીણી ઝીણી વાતોની ખબર નહીં પડે. હજી હું સમજાવવાનો પ્રયત્ન કરું મને અહીંયા સમજો. આ CH3 શૃંખલાથી છૂટું પડી ગયું એટલે ક્રિયાશીલ સમૂહમાં આવે. હવે હેલોજન છે ને મુખ્ય ક્રિયાશીલ સમૂહ થશે. આ કોણ ક્રિયાશીલ સમૂહ છે ટૂંકમાં તમે એટલું યાદ રાખી લો કે જ્યારે હાઇડ્રોકાર્બન મુખ્ય શૃંખલાથી છૂટું પડી ગયું હોય તો એના નામની પાછળ આયન લખાય આઈયુપીએસી માં પણ એટલે 2-મિથેન નહીં મિથાઇલ. થોડું ભેજવાળું વાતાવરણ છે એટલે માર્ક ઓછી આવે ઝાંખી આવે છે. શબ્દ ઉપર હું બોલું છું મેં બહાર દેજો 2-મિથાઇલ. હાલો એટલે બે નંબર ઉપર આ મિથાઇલ છે એનો મતલબ ને 1 આઈપીએસી છે નોટ અ ક્લોરાઇડ એટલે લખશું આપણે 1 ક્લોરો. હેલો ક્લોરો આઈપીએસી છે ને એટલે હેલો ક્લોરો. અને હવે ત્રણ કાર્બન લાઈનમાં બાકી રહ્યા એના નામની પાછળ આયન નહીં આવે 2-મિથાઇલ 1 ક્લોરો પ્રોપેન લ્યો થઈ ગયું એનું આઈપીએસી ના શું મોટી વાત છે.
બુકની અંદર પણ એ આપેલા છે સ્ટ્રક્ચરો મને યાદ છે ભૂલકામાં હું બુકની અંદર સરસ રીતે આપ્યું છે હવે એક એવો પણ નિયમ છે કે જ્યારે ક્રિયાશીલ સમૂહ હોય એને એબીસીડી પ્રમાણે લખવા તો મિથાઈલ નો એમ થાય ક્લોરીન નો સી થાય તો સાહેબ ક્લોરો પહેલા નો આવું જોઈએ આ એમ છે એબીસીડી પ્રમાણે આગળનો ધોરણ અંદર નિયમ લખાવેલો છે પણ જનરલી મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય ને એની પાછળ ગૌણ ક્રિયાશીલ સમૂહ આગળ લખાય તો અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ હેલોજન છે ગૌણ ક્રિયાશીલ સમૂહ આ છે મિથાઈલ એટલે આગળ લખાવો મુખ્ય ક્રિયાશીલ સમૂહ પાછળ રાખવાનો આવો નિયમ છે મહત્વનો આયો છે બરાબર सूत्र ગુણ સમૂહના નામ પછી મુખ્ય સમૂહના નામ અને પછી શૃંખલા અથવા મુખ્ય સમૂહ શૃંખલાની પાછળ આવશે ત્યારે આપણે જો શું કાર્બોક્સિલિક એસિડને આવશે ત્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહને બીજા ક્રિયાશીલ સમૂહ કરતા પાછળ લખાય તો આ ગુણ ક્રિયાશીલ સમૂહને પહેલા લખાય પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ લખો પછી શૃંખલા શૃંખલા સાથે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ શૃંખલાનું નામ છે પ્રોપેન એની સાથે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય વન ક્લોરો પછી તમે 1 ક્લોરો નો લખો તો ચાલે ખાલી તમે લખો ક્લોરો પ્રોપેન તો પણ ચાલે પણ 1 ક્લોરો લખો તો વધારે સમજણ છે બરાબર એટલે જેટલું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જેટલું સમજાઈ ગયું વિશેષ તમે આઈયુપીએસસી ના નિયમો જેટલા ડેપ્થમાં ઉતરશો એટલું સારું સમજાશે પ્રત્યેક સવાલનો હું જવાબ તમને આપીશ તમને જે સવાલ થાય એ મને પૂછજો તો સરસ આપણે આજનું આઈયુપીએસસી નામ આવ્યું એના પછી આપણે આગળ જઈએ क्या તો કે 1 નંબર ઉપર છે 3 નંબર ઉપર છે અને 5 નંબર ઉપર છે માટે એને બોલાય 1 3 5 ત્રણ છે એટલે ટ્રાય બ્રોમિન બ્રોમો 1 3 5 ટ્રાય બ્રોમો ત્રણ છે ને એટલે ટ્રાય બ્રોમો અને પછી ચકડું જેને આપણે કહીશું ચકડું કહેવાય શું કહેવાય ને બેન્ઝીન લેફ્ટ થઈ ગયા ના આવ્યું શું મોટી વાત છે હવે જેમિનલ ને વિસિનલ ને આઈપીએસી નામ આપી દે હવે તમને તો એના આઈપીએસી નામ આવડી જ જશે મને એવી ખાતરી છે અહીંયા હેલોજન એક આ બે છે એક કાર્બન ઉપર નંબરિંગ આપી દે ચાલો મને કે આઈપીએસી નામ લખવાનું છે બિંદાસ બુક ની અંદર ઘણા આઈપીએસી નામ માં થોડી થોડી મિસ્ટેક છે એક નંબર ઉપર બે હેલોજન છે આને શું લખી શકાય બરાબર ધ્યાન થી જો 11 માં ધોરણના જો નિયમ થોડા પણ તમને આવડતા હશે તો તમને ખૂબ અનુકૂળતા આવશે એક જ નંબર ઉપર બે હેલોજન આવેલા છે અને એને આપણે પહેલો નંબર કહી દીધો તો એને શું આપણે કહીશું એક નંબર ઉપર બે હેલોજન છે એટલે તમારે બોલવું પડે 1 1 ડાય બે છે એટલે ડાય આમાં પછી કોઈ ડી ને એવું નહીં આવે ડી ને ડાય અલગ અલગ કોની સામાન્ય નામની વાત અલગ છે અત્યારે આઈયુપીએસસી નામ આપું છું સામાન્ય નામ તમારી સામે લખેલા છે આલ્કિલિડિન ડી લખું તો ડાઈ લખવાનું સામાન્ય નામ છે અહીંયા આલ્કિલિન ડી ને લખું એટલે ડાઈ લખવાનું ક્યારે ડાઈ લખવાનું બને એવું અલગ અલગ હોય ત્યારે એ સામાન્ય નામની ચર્ચા છે અત્યારે આપણે આઈયુપીએસસી નામ આપ્યું છે તો અહીંયા બંને હેલોજન એક જ કાર્બન ઉપર આવેલા છે એટલે આઈયુપીએસસી નામ કઈ રીતે આપી શકાય તો 1 1 ડાઈ ક્લોરો હેલો ક્લોરો બે કાર્બન છે 1 1 ડાઈ ક્લોરો બે કાર્બન છે એટલે બોલશો એટલે ઇથેન ઇથેન યુ થઈ ગયું આઈયુપીએસસી નામ પહેલા બધા બોલતા હતા ઇથિલિડિન ક્લોરાઇડ કારણ કે સામાન્ય નામ હતું હેલાઇડ આઈયુપીએસસી નામ હેલો ક્લોરો પણ સિમ્પલ પકડી ગયું
છે જ 11 ડાયક્લોરો ઇથેન અહીંયા તમે આવી ગયા બે હેલોજન છે પણ જુદા જુદા કાર્બન ઉપર છે એટલે તમારે લખવું પડે 1 2 ડાયક્લોરો બસ બે કાર્બન છે અહીંયા 11 છે ને ત્યાં ખાલી આવી જશે 1 2 જો 1 2 બાકી સેમ ટુ સેમ બે ક્લોરિન છે એટલે ડાયક્લોરો અને બે કાર્બન છે એટલે ઇથેન લખવું કે આવશે બરાબર સમજાવું છું 1 1 ડાયક્લોરો ઇથેન ને 1 2 ડાયક્લોરો ઇથેન બરાબર એક વાર પરથી ધ્યાન થી ફરી પાછા જોઈજો શું મોટી વાત છે થઈ કે આને આઈપીએસી ના બરાબર વાહ બુક ની અંદર અહીંયા આલ્કી આપણે લખ્યું આલ્કી લિડિન અહીંયા લખે છે આલ્કાઈ લિડિન આલ્કી લિડિન બુક ની અંદર આલ્કાઈ લિડિન એમ લખ્યું છે બધું એક જ છે બહુ નામ એવો ફેરફાર છે હા ખાલી રસોઈ દીધ કઈ ઈ અને ઈ નું બરાબર એટલે નોર્મલ છે આલ્કી લિડિન બુક માં લખ્યું છે આલ્કાઈ લિડિન આલ્કાઇલિડિન ઈ આલ્કાઇલ મે ભેગું કર્યું આલ્કિલિડિન એટલે બધું એક જ છે તમારે મેન પકડવાનું છે ડી અને ડા આ તમને કહી દઉં કારણ કે અંગ્રેજી ની અંદર પ્રોનાઉન્સિએશન એનું આવું થાય અને બુક ની અંદર ગુજરાતી માં જે પ્રોનાઉન્સિએશન કેવું ને થોડું વેરિએશન છે એટલે મેં સીધું ઇંગ્લિશ ના સ્પેલિંગ મુજબ ગુજરાતી લખી લીધું તમારે મેન પકડવાનું છે ડી અને ડા સામાન્ય નામ બુક ની અંદર વાંચશો તમને એવું જોવા મળશે પૂછો એટલે હું તમને કહી દઉં સરસ તો આના આઈયુપીએસી નામ છે એ બહુ સેલા છે એના સામાન્ય નામ છે નિસર્ગ એટલે સામાન્ય નામ પર વજન આપો બરાબર એના પછી આપણે આના આઈયુપીએસી નામ આપ્યું વિનાઇલ ક્લોરાઇડ નું આલા આઈયુપીએસી નામ આપવાનું છે માંથી કરા નંબરિંગ કરી નાખીએ 1 અને 2 બે જ કાર્બન છે ક્લોરિન છે એટલે આપણે સાથે આપણે શું કહેશું તો કે 1 ક્લોરો હેલો ક્લોરો 1 ક્લોરો બે કાર્બન છે એટલે ઇથેન એમ સિંગલ ક્લોરાઇડ તો આવશે પણ એમાં ડબલ બનતું એટલે ઇથ વત્તા ઇન 1 ક્લોરો ઇથી ઇથી એટલે સોલ્વ આ કાર્બન બધા ખબર છે સિંગલ બન હોય તો એન આવે બે કાર્બન વચ્ચે સિંગલ બન હોય તો લખે ઇથ વત્તા ઇન ઇથેન પણ આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એના માટે તો ડબલ બોન્ડ માટે શબ્દ છે ઇન 11મા ધોરણમાં આપણે લખાવેલું છે હું વિનંતી કરું છું કે 11મા ધોરણના આઈયુપીએસી ના નિયમો વાંચી લેજો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે આપણે બોલશું બે કાર્બન છે એટલે ઇથ વત્તા ઇન ઇથી 1 ક્લોરો ઇથી અને અહીંયા આપણે નામ આપવાનો પ્રયત્ન કરશું હું અહીંયાથી ચીપી નાખું 1 2 3 1 2 3 જો અહીંયા મે 1 છે ને ઈ બ્રોમિન ને નથી લેતો 1 મે આ બાજુ મે પર તમને એમ થશે કે સાહેબ એવું કેમ તો અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે અહીંયા 1 આપણે આને બાકી આ બાજુ થી 1 આપો કે આ બાજુ થી 1 આપો બે બાજુ આમ તો સરખું જ હતું તો 1 આને આપીએ તો હેલોજન ને પણ એક નંબર મળે ડબલ બોન્ડ ને એક નંબર મળે બે કુછ પણ અહીંયા શું થયું કે કાં તો અહીંયા તમે 1 આપો ને તો હેલોજન ને એક નંબર મળે ડબલ બોન્ડ ને એક નંબર ન વાત ઈ છે ક્રિયાશીલ સમૂહ બે છે ડબલ બોન્ડ એ ક્રિયાશીલ સમૂહ છે ને હેલોજન એ ક્રિયાશીલ સમૂહ છે કોને મહત્વ આપશો 11મા ધોરણમાં સક્રિયતાની શ્રેણી આપેલી છે સક્રિયતાની શ્રેણી તમે જોઈ લેશો તમને ખબર પડશે ડબલ બોન્ડ ને મહત્વ તમારે આપવું પડે કે ડબલ બોન્ડ ની સક્રિયતા હેલોજન કરતા વધારે છે ડબલ બોન્ડ ને મહત્વ આપ્યું એટલે ડબલ બોન્ડ ને ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું જોઈએ એટલે એક નંબર અહીંયા આવ્યો અને 3 નંબર પછી હેલોજન ને મળશે બે ક્રિયાશીલ સમૂહ છે ડબલ બોન્ડ એ છે ને હેલોજન એ છે તો મહત્વ કોને આપવું 11મા ધોરણ ની અંદર એક શ્રેણી આપેલી છે બુક ની અંદર એમાં તમે જોશો તો ડબલ બોન્ડ આગળ છે હેલોજન પાછળ છે મતલબ કે હેલોજન કરતા ડબલ બોન્ડ ની સક્રિયતા વધારે છે એટલે ડબલ બોન્ડ ને મહત્વ આપવાનું રહે એટલે ડબલ બોન્ડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણાય અને ડબલ બોન્ડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણાય તેથી તેને ઓછો નંબર મળે એટલે ડબલ બોન્ડ ને ઓછો નંબર મળે એટલા માટે એક નંબર અહીંયા આવ્યો છે એટલે આપણે એને કહેશું શું તો કે 3
थ्री ब्रोमो बता थ्री ब्रोमो ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન પણ ડબલ બોન્ડ છે બધી જગ્યાએ સિંગલ બોન્ડ હોત ને તો આપણે એન લખે ડબલ બોન્ડ છે એટલે આપણે બોલશું પ્રોપ વત્તા ઈન એટલે લખાય પ્રોપી એટલે પ્રોપ વત્તા ઈન લખશું આપણે એને પ્રોપી સરસ નામ થઈ ગયું સમજાયું ત્રણ નંબર ઉપર બ્રોમિન છે એટલે થ્રી બ્રોમો ત્રણ કાર્બન લાઈન માં એટલે પ્રોપ વત્તા બધી જગ્યાએ સિંગલ બોન્ડ હોત તો આપણે એન બોલે પ્રોપેન પણ નહીં ડબલ બોન્ડ છે એટલે બોલશું આપણે પ્રોપીન થઈ ગયું એનું સા આયુબીસી નામ એના પછી આપણે જઈએ તો આનું આયુબીસી નામ તો તમને બધાને આવડતું જ હશે તમે કોષ્ટકમાંથી આપી લેજો જોઈ લેજો ત્રણ ક્લોરિન એક કાર્બન એક કાર્બન હોય તો મિથેન કહેવાય ત્રણ કાર્બન હોય તો સોરી ત્રણ ક્લોરિન છે માટે કહેવાય ટ્રાઇક્લોરો થઈ ગયું નામ ટ્રાઇક્લોરો એક કાર્બન એટલે મિથેન આનું આપણે આઈપીએસી નામ આપવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આને હું એક નંબર આપું બે નંબર અને ત્રણ નંબર આથી કોઈ મોટી શૃંખલા થાય તો કેવું ક્રિયાશીલ સમૂહ વળી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી તો આ ક્રિયાશીલ સમૂહ વળી લાંબામાં લાંબી શૃંખલા પસંદ થઈ ગઈ હવે બે નંબરના કાર્બન ઉપર ઉપર કોણ કાર્બન છે ને નીચે કાર્બન છે શૃંખલાની બહાર નીકળી ગયા એટલે એના નામની પાછળ આઈ લગાવવું પડશે આઈપીએસી માં પણ માટે આપણે બોલશું એને 2 2 ડાય બે છે એટલે ડા બે છે એટલે બે બે વખત બે નંબરના કાર્બન ઉપર બે વસ્તુ આવેલી છે એટલે બે બે વખત લખાય કારણ કે બે નંબરના કાર્બન ઉપર બે વસ્તુ છે એટલે બે બે વખત લખાય અને બે વસ્તુ સરખી છે એટલે લખો આપણે ડાય મિથાઈલ 2 2 ડાય 2 2 ડાય મિથાઈલ હાઇડ્રોકાર્બન શૃંખલાની બહાર નીકળી ગયો હોય તો આઈપીએસી માં આપણે એના નામની પાછળ આઈ લગાવ હાઇડ્રોકાર્બન જ છે તે શૃંખલાની બહાર નીકળી ગયો એટલે આઈપીએસી માં પણ તેના નામની પાછળ આઈ લાગે કોના નામની પાછળ આઈ લાગે કે જે હાઇડ્રોકાર્બન મુખ્ય શૃંખલામાંથી છૂટો પડેલો છે 2 2 ડાય મિથાઈલ એટલે બે નંબર ઉપર બે મિથાઈલ છે તો આવી ગયું આ આવી ગયું આ આવી હવે ત્રણ કાર્બન સીધી રેખામાં છે બાકી અને પેલું બાકી ક્લોરિન હવે એનું નામ તમે આપી શકો 1 ક્લોરો 2 2 ડાય મિથાઈલ 1 ક્લોરો એક નંબર ઉપર ક્લોરો હેલો ક્લોરો અને ત્રણ કાર્બન લાઈનમાં છે માટે એને બોલાય પ્રોપેન અહીં સર આને જરા બધા જોજો પ્રોપેન એટલા માટે લખ્યું કે બે જગ્યાએ સિંગલ બોન્ડ છે કે ડબલ બોન્ડ લેતા નહીં ડબલ બોન્ડ હોત તો તો તું ભિન્ન થઈ જાય તો નંબર ઉલટા સુલટા થઈ જાય પણ અત્યારે તમે આ કરો પછી આપણે ડબલ બોન્ડ નાખો શું આવશે જરા ચિંતા ના કરો અત્યારે એટલું કરો ને તું સમજો ડબલ બોન્ડ માંથી આવડી જશે પછી બધી જગ્યાએ સિંગલ બોન્ડ છે એટલે આપણે એન લખશું સિંગલ બોન્ડ છે એટલે લખાશે એન ત્રણ કાર્બન એટલે પ્રોપ વત્તા એન પ્રો પેન થઈ ગયું સરસ સમજાય અને ઓલાનું આઈપીએસી નામ છે એ તમને આવડતું હશે હવે આવડવું જોઈએ ત્રણ કાર્બન લાઈનમાં બે નંબર ઉપર બ્રોમિન છે એટલે આપણે લખવું પડશે 2 હેલો બ્રોમો 2 બ્રોમો પ્રોપેન એટલે પ્રોપ વત્તા એન કાકો બધી જગ્યાએ સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન થઈ ગયું આઈપીએસી નામ હવે જે કોષ્ટકના આઈપીએસી નામ થોડા બાકી છે એમાંથી ઘણા બધા આવી ગયા છે જે થોડા બાકી છે એમાંથી તમે જાતે કરજો અને નામકરણમાં ક્યાંય પણ તમને પ્રશ્ન થાય તો મને પૂછજો બરાબર છે સરસ મજાની વાત થઈ આનું આઈપીએસી નામ અને આનું આઈપીએસી નામ બહુ સેલા છે એ બે સામાન્ય નામ ઉપર થોડો વધારે વજન આપજો અસ્તુ જય જય ભારત